વિરમગામ શહેરમાં પંથકમાં અત્યાર સુધીના જે કોરોનાના બે કેસ અત્યાર સુધી નોંધવા પામ્યા છે, ત્યારે હાલ આપ વિરમગામ શહેરનો જે હાઈવે છે તે આપ જોઈ રહ્યા છો, જે પોલીસ દ્વારા તમામ વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરાયું છે. આપ જોઈ રહ્યા છો અમદાવાદથી આવતા અને વિરમગામ પ્રવેશતા તેમજ દવાખાના અને આવશ્યક વસ્તુ સિવાયના તમામ વાહનો ઉપર અત્યારે હાલ પોલીસ દ્વારા તમામ વાહનો પર ચેકિંગ હાથ ધરાયું છે. આપ જોઈ રહ્યા છો તેમ વિરમગામ શહેરના જે આસલપુર ચોકડી ઉપર અમે હાલ ઊભા છીએ, તેમજ ગઈકાલના રોજ જે અગાઉ કુમરખાણ તેમજ હાલ કમિટલામાં જે ગત રોજ જે અમદાવાદથી જે વસ્ત્રાલથી કમિટલા સુધી જે આવ્યા હતા તેમનો જે નમૂના લેવામાં આવ્યા હતા તેને જે પોઝિટિવ કેસ સામે આવ્યો છે, ત્યારે તંત્ર પણ સજાગ છે. આરોગ્ય તંત્ર દ્વારા તેમને પરિવારને હોમ ક્વોરન્ટાઇન સહિતની જે અમદાવાદ સારવાર માટે મોકલી દેવાયા છે, ત્યારે અત્યારે હાલ આસોપાલવ જે ચોકડી છે માલવણથી અને અમદાવાદથી જે સાધનો આવતા હોય છે તેમને જે તમામ ટુ વ્હીલર ફોર વ્હીલરોને ચેક કરવામાં આવે છે. આપ જોઈ રહ્યા છો તેમ પરમિટ સિવાયના કોઈ પણ વાહનને પ્રવેશ આપવામાં આવતો નથી. ત્યારે બીજી બાજુ હું તમને દ્રશ્ય અત્યારે દેખાડવા માગીશ કે જે વિરમગામનું જે બહારથી અને અંદરથી જે જવાવાળા જે મેઇન રસ્તો છે જે આસોપાલવ ચોકડી દ્વારા પણ અત્યારે પોલીસ દ્વારા હાલ ચેકિંગ હાથ ધરાયું છે. ત્યારે હાલ પોલીસ દ્વારા અત્યારે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. કેમેરામેન જલારામ ભોજાણી સાથે પિયુષ ગજ્જર, જીટીવી ન્યૂઝ, વિરમગામ. વિરમગામ શહેરમાં પંથકમાં અત્યાર સુધીના જે બે કેસ નોંધવા પામ્યા છે કોરોના પોઝિટિવના, તેમજ આજે હાઈવે ઉપર સઘન ચેકિંગ હાથ ધરાયું છે. આપ જોઈ રહ્યા છો જે વિરમગામથી જે અંદર પ્રવેશવાનો જે માર્ગ છે આસલપુર ચોકડી ઉપર અમે જે સ્થાયી છીએ, અહીંયા ઊભા છીએ, અને પોલીસ દ્વારા અત્યારે બિનજરૂર લોકોને અત્યારે પ્રવેશ આપવામાં આવતો નથી. પરમિટ તેમજ જે આરોગ્ય લક્ષી કોઈ કારણ હોય તો જ એમને અત્યારે વિરમગામમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આપ જોઈ રહ્યા છો તેમ અત્યારે એક એક બાઇક અને એક એક સાધનોને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જે જરૂરિયાત જે છે તે લોકોને જ અત્યારે હાલ પ્રવેશ આપ્યો છે. વિરમગામ આસલપુર ચોકડી ઉપર જે પોલીસ દ્વારા અત્યારે હાલ સઘન ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે. કેમેરામેન જલારામ ભોજાણી સાથે પિયુષ ગજ્જર, જીટીવી ન્યૂઝ, વિરમગામ.